ધંધુકામાં થયેલા આવ્યું ગાંધીનગર જિલ્લાના દેહગામ માલધારી સમાજ અને રાષ્ટ્રીય બજરંગ દ્વારા આજે બસો જેટલા કાર્યકર્તાઓ ભેગા મળીને ધંધુકામાં થયેલા કિશનભાઈ શિવાભાઈ બોડિયાના હત્યાના વિરોધમાં આજે દેહગામ શહેરમાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે માલધારી ભરવાડ સમાજના હિન્દુ યુવકની પ્રવૃત્તિના બે વિધર્મી યુવક દ્વારા આમ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે જે દુઃખદ ઘટના છે સમસ્ત હિન્દુ સમાજમાં દુઃખને વિધર્મી પ્રત્યે રોષની લાગણી વ્યાપી છે તેથી દેહગામ માલધારી સમાજ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ સૌ ભેગા મારીને તેનો ખુલ્લો વિરોધ નોંધાવીને કિશનનો પરિવાર હજી આઘાતમાંથી બહાર આવ્યો નથી પિતાનો સહારો છીનવાઈ ગયો બહેનનો ભાઈ ખોવાઈ ગયો અને પત્નીનો સુવાગ છીનવાઈ ગયો અને ઘરમાં માતમ સવાઈ જવા પામ્યો છે તેથી પરિવારમાં ભારે આફત આવી જવા પામી છે આ પરિવારને ન્યાય મળે તેના માટે તેમજ ગુનેગારોને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરીને માલધારી સમાજ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને બજરંગના મહાદેવભાઈ દેસાઈ દ્વારા તેમજ નાગજીભાઈ ભરવાડ તેમજ ભરવાડ સમાજ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અગરસિંહ ચૌહાણ જે ડીસ ટીવી દેગામ